શું ખાલી આ ક્લાઇમેટ ચેન્જ જ છે કે પછી ઘણું બધું છે એમાં? નહીં, બિલકુલ, આને સંપૂર્ણપણે ક્લાઇમેટ ચેન્જ જ જવાબદાર ગણી શકાય જનકજી. કેમ કે ગ્લોબલ વોર્મિંગને કારણે આપણે એટલો કાર્બન ડાયોક્સાઇડ પેદા કરી ચૂક્યા છે કે દરિયાનું તાપમાન, અરબ સમુદ્રનું આજનું વર્તમાનનું તાપમાન કે તો 32 ડિગ્રી, 31 થી 32 ડિગ્રી છે, અને હિન્દ મહાસાગર આમે ગરમ રહેતો તને વધુ ગરમ થવા જઈ રહ્યો છે, થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં જૂન મહિનો સૌથી એક્સ્ટ્રા ઓર્ડિનરી ગરમ રહ્યો, અત્યધિક ગરમ રહ્યો, જુલાઈ પણ એટલો જ ચાલી રહ્યો છે. હવે સ્વાભાવિક છે કે જેટલી ગરમી થાય એટલો સમુદ્ર ઉકળે અને એનું પાણી ઉપર ચડે એટલે કન્વેક્ટિવ સ્ટોર્મ પેદા થાય, એટલે ઉપર વાદળ જાય, પાણી જાય, એ ઠંડુ થઈને ઉપરના વાતાવરણના સંપર્કને પાછું નીચે બેસે, ત્યાં પાછું નીચે બીજું પાણી ઓલરેડી આવી ગયું હોય, પાછું એ નીચે બેસે ત્યાં ત્રીજું પાણી આવી ગયું જથ્થો, એટલે જથ્થો વધતો જ જાય છે. અને એક તબક્કો એવો આવે કે પછી પાણી સહન કરી ના શકે વજન, એટલી મુદ્રા એમાં આવી જાય, અને પછી પડે ત્યારે એક સાંભળું જેમ વાદળ ફાટ્યું એમ 2 ઇંચથી લઈને આપે કોઈ પ્રમાણે 20 ઇંચ સુધી અંધરાધાર, જેને હેલી કહેવાય, મેહુલિયો કહેવાય, અંધરાધાર એવું પડે. અને એ પક્ષાપ કપાસી બાદલ જોવામાં આવે ત્યારથી આ શરૂઆત થઈ ચૂકી હતી. એક મહિના પહેલા ગુરુદેવ વેસાડાનું પ્રિડિક્શન પણ કર્યું, બધા વેધર મોડેલ કહેતા હતા કે 85% વરસાદ પડશે, આપણે કહ્યું 115% પડશે અને પૂર આવશે એટલો ભયંકર વરસાદ પડશે, અને એવું થવા જઈ રહ્યું છે જનકજી. ઓકે, બહુ સરસ વાત કરી. કોઈ એક શહેર, ચાલો વડોદરામાં, મને યાદ છે કે 2-3-4 વર્ષ પહેલાની વાત છે કે શું છે, ત્યાં પણ બહુ જબરજસ્ત વરસાદ પડ્યો હતો અને તહેસ તહેસ થઈ ગયો. શું આપણે કેટલા ઇંચ સુધીનો વરસાદ સહન કરી શકીએ એવી પરિસ્થિતિ? આજે તમે ધોરાજીમાં 12 ઇંચ, 14 ઇંચ, 15 ઇંચ સુત્રાપાડા, છેલ્લા 32 કલાકમાં 24 ઇંચ, 22 ઇંચ વરસાદ પડે, શું આપણું કોઈ શહેર કે આપણું કોઈ એવી એવી તાકાત છે કે આટલો ઇંચ પડ્યો તો આપણે ખતમ, 30-35 ઇંચ પડી જાય 10 કલાકમાં તો આપણે ખતમ થઈ જઈશું, તો આપણી તાકાત છે આટલી સહન કરવાની અને આ પેટર્ન બની રહી છે? જી જનકજી, પાછલા 10 વર્ષથી, આમ તો 30 વર્ષથી અભ્યાસ કરું છું, 10 વર્ષથી એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ જનરેટ થતી ગઈ છે, એટલે કે ભયંકર ઉનાળો, ભયંકર ઠંડી અને ભયંકર વરસાદ, અને લાંબો ચાલતો ઉનાળો, લાંબો ચાલતો શિયાળો અને લાંબો ચાલતો વરસાદ, એ આપણે જોવા મળે છે. અને વરસાદ દર વર્ષે આપ જોઈશું તો પ્રમાણ એનું વધતું જાય છે, જે જગ્યાએ પહેલાં 2 ઇંચ પડતો તે અત્યારે 10-10 ઇંચ સુધી પડે છે, અને જે 4 મહિનામાં વરસાદ પડી જતો પડતો હતો એ ફક્ત 10 દિવસની અંદર પડી જાય છે, એટલે દર વર્ષે એ પેટર્ન વધતી જાય છે. અને જેમ પંડ્યાજીએ કહ્યું એ પ્રમાણે સાવ સાચી વાત છે કે જે આપણે માનવી સુખ પામવાની હાથરી દોટ મૂકી, એને કારણે વૃક્ષો કાપ્યા, અર્બન હીટ આઇલેન્ડ પેદા કર્યું, વૃક્ષોનું અંધારું નિકંદન કર્યું, પાણીનું જવ સંરક્ષણ કર્યું નહીં, જોડે જોડે આપણે વાહનો ટ્યુનિંગ કરી ચલાવીને આડેધડ વાહનો ચલાવ્યા, ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન કરી દીધું, પ્રદૂષણ ફેલાયું, અને એને કારણે જે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ પેદા થયું એને કારણે આ વધ્યું. હવે એ વરસાદ જે વધી રહ્યો છે એ વરસાદને સહન કરવાની ક્ષમતા ભગવાને દરેક હ્યુમન બિંગ માને લિવિંગ બિંગ્સમાં, પ્રાણી હોય, પશુ હોય, પંખી હોય કે માનવી હોય, એ ક્ષમતા સુધી શરીર વિથસ્ટેન્ડ કરી શકે. પણ એ ક્ષમતાની બહાર જાય એટલે શારીરિક રીતે, માનસિક રીતે, ખૌગોલિક, ભૌગોલિક રીતે અને સરકારી રીતે, કોઈ પણ રીતે તંત્ર એને સહન કરવાની ક્ષમતામાં ના હોય. આપણી ક્ષમતા 10 ઇંચ વરસાદ સહન કરવાની, અને 15 ઇંચ વરસાદ પડે તો જ્યાં કોન્ટુર મેપ નથી, જ્યાં સિટીમાં પાણી જવાની કોઈ ક્ષમતાઓ નથી બહાર વિડ્રો કરવાની, ડ્રેન કરવાની, એવી જ જગ્યાએ નો ડાઉટ પાણી ભરાઈ રહે, પૂર આવે, ગંદકી થાય અને બીમારી પણ ફેલાય. એટલે જેમ એક્સ્ટ્રીમ વેધર હીટ વેવ આપણને નડે છે, એક્સ્ટ્રીમ કોલ્ડ વેવ નડે છે, એ પ્રમાણે એક્સ્ટ્રીમ મોન્સૂન પણ નડે છે, અને હજી એ દર વર્ષેની પેટર્ન વધતી જવાની છે. એટલે અત્યારે આજે 12 ઇંચ જે જગ્યાએ જોઈશે એ આવતા વર્ષે 14 ઇંચ, એના પછીના વર્ષે 16 ઇંચ જોઈશું જનકજી. એટલે આપણા માટે એ ખતરાની નિશાની છે અને આપણે કુદરત વોર્નિંગ આપી રહી છે પ્રકૃતિ માતા, એના પર આપણે ધ્યાન આપવું જોઈએ. જી, 2050માં જે વસ્તુ આવવાની હતી એ 2015થી શરૂ થઈ ચૂકી છે, અને આવનારા વર્ષો વધારે વિષમ જણાતા રહ્યા છે. અત્યારે જો આપણે હવે અભી યા કભી નહીં, કરે અમારે એ સંકલ્પ લઈને ચાલુ પડે, કાલે જીવવા નથી એ પ્રમાણે ટ્રિલિયન ને બિલિયન્સ ઓફ ટ્રીઝ વાવવા જ પડે, કોઈ પણ સંજોગોમાં આંધળાની જેમ દરેક વ્યક્તિ આવીને એને મોટા કરવા પડે. જવ સંરક્ષણ એટલે આજે સિટીમાં ગણ્યા ગઠ્યા તળાવ છે, વડોદરાની વાત કરીએ તો પહેલા 100 તળાવ હતા, 4-5 તળાવ રહ્યા છે. જળ સંરક્ષણ એટલે પોતાની સોસાયટીનો કે પોતાના ઘરનો બોર એમાં પાણી વરસાદનું ઉતારી દેવું પડે, તળાવ ઊંડા કરવા પડે, વધારે તળાવ બનાવવા પડે, વ્હીકલ ટ્યુનિંગ કરીને ચલાવવું પડે, જોડે જોડે પ્લાસ્ટિકનો વપરાશ લગભગ આપણે ન કરી દેવો પડે, બહાર જઈએ તો થેલી લઈને જઈએ, બાર ધાણા ભાજી કે દહીં લેવા જઈએ તો દોડી પડીએ, સ્કૂટર પર એવું નહીં ચાલતા જઈએ, સાયકલનો એક અઠવાડિયામાં એક દિવસ ઉપયોગ કરવાની કોશિશ કરીએ, કાગળોનો વપરાશ ઓછો કરીએ, ઇલેક્ટ્રિસિટી અને પાણીનો વપરાશ ઓછો કરીએ. આ બધી નાની નાની વસ્તુ છે અને દરેક વ્યક્તિએ કરવા જેવી છે, પણ એ જો કરશું ને, આપણે આમ કહીએ છીએ કે 3 આંગળી આપણા તરફ છે, આપણાથી હમ બદલે કે ઉબદલે આપણે શરૂઆત કરવી પડશે. તો આપણે કરોડો, 140 કરોડ ભારતીયોમાંથી કમસે કમ 20 કરોડ લોકો બી દર વર્ષે આને અપનાવે તો 20 કરોડ વૃક્ષ વવાતા જાય, એટલા તળાવો પેદા થાય, એટલો સંકલ્પ આગળ વધે, એટલી અવેરનેસ ફેલાય જેમ આપ ફેલાવી રહ્યા છો એ પ્રમાણે. બિલકુલ, આપણે હવે કરવું પડશે, નહીં તો આવનારો સમય અત્યંત વિષમ જણાય. આ વિષય પર ચર્ચા પણ લોકોને નથી ગમતી.